મિસાઇલ મેન અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે, જેના કારણે તેમનું સમર્થન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ અને એનડીએ મુશ્કેલીમાં મુકાય છે. તો બીજી તરફ લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સંગમાએ પણ રાષ્ટ્રપતિ બનવાનો ઇન્કાર કર્યો છે. જોકે તેમણે સત્તાવાર રીતે પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો. આ સ્થિતિમાં કલામ અને સંગમાના નામનું સમર્થન કરી રહેલી પાર્ટીઓને પ્રણવ મુખર્જીના નામ પર મંજૂરીની મહોર મારવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. અત્યાર સુધી કલામને જ રાષ્ટ્રપતિ બનાવવાની જીદ કરી રહેલી શિવસેનાને પણ હવે પ્રણવ મુખર્જી સામે કોઈ વાંધો નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા એક લેખમાં બાલ ઠાકરેએ પ્રણવ મુખર્જીનું સમર્થન કર્યું છે. આ લેખમાં જણાવાયું છે કે શિવસેનાના આ નિર્ણયથી કોઈએ તેને વિશ્વાસઘાતી ન સમજવી જોઈએ, કારણ કે પ્રણવ મુખર્જીનું સમર્થન કરવાનો નિર્ણય રાષ્ટ્રહિતમાં લેવાયેલો વિશુદ્ધ નિર્ણય છે. આમ પણ જો લડવૈયા પાસે તલવાર ન હોય તો તેણે યુદ્ધમાં ન ઉતરવું જોઈએ. સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રણવ મુખર્જીએ બાલ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી તેમનું સમર્થન માંગ્યું હતું. આ પહેલી એવી ઘટના નથી જ્યારે શિવસેનાએ એનડીએ સાથે કથિત રીતે દગો કર્યો હોય. 2007માં પણ શિવસેનાએ પ્રતિભા પાટીલને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સહકાર આપ્યો હતો. તે સમયે એનડીએ તરફથી ભૈરવસિંહ શેખાવતને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપના નેતા મેનકા ગાંધીએ પણ પ્રણવ મુખર્જીના નામનું સમર્થન કર્યું છે. મેનકાએ રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા. આમ એનડીએ અત્યાર સુધી જેનું સમર્થન કરી રહી હતી તે અબ્દુલ કલામે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે, ત્યારે હવે આજે નહીં તો કાલે એનડીએ પણ સત્તાવાર રીતે પ્રણવ મુખર્જીને જ રાષ્ટ્રપતિ તરીકે સમર્થન આપશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી.